ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને પૂર્વમાં ઓછો વરસાદ ખેડૂતોની મુશ્કેલી બન્યો તો સૌરાષ્ટ્રમાં સારા વરસાદ બાદ પણ ખેડૂતોના માથે આફત મંડરાઈ રહી છે આ આફત છે પાકમાં નુકસાનીની અમરેલી તેમજ આસપાસના વિસ્તારમાં આ મગફળીનું સારું એવું વાવેતર થયું છે પરંતુ હાલ મગફળીમાં મુંડા નામના રોગ અને જીવાતોએ આતંક મચાવ્યો છે જેના કારણે મગફળી વાવેલા ખેડૂતોને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે સૌરાષ્ટ્રના ખેડૂતો પર આવી આફત મગફળીમાં ફેલાયો મુંડા નામનો રોગ ઈયળો સફાચટ કરે છે ઉભો પાક કચ્છ સૌરાષ્ટ્ર ને દક્ષિણ ગુજરાતમાં મેઘાની સારી એવી મહેરબાની થઈ છે જ્યાં અત્યાર સુધીમાં સિઝનનો એસી ટકા ઉપર વરસાદ થયો છે જેના કારણે આ વર્ષે રાજ્યમાં મગફળીનું મોટા પાયે વાવેતર થયું છે રાજ્યમાં પાછલા ત્રણ વર્ષમાં સરેરાશ સત્તર લાખ એકાવન હજાર ચારસો ઓગણસાઠ હેક્ટર વાવેતર થયું હતું જેની સામે આ વર્ષે ઓગણીસ લાખ સાત હજાર ત્રણસો પંચોતેર હેક્ટર મગફળીનું વાવેતર થયું છે પરંતુ સારા વરસાદ બાદ સૌરાષ્ટ્રના ખેડૂતોની મુશ્કેલી ઓછી નથી થઈ સૌરાષ્ટ્રમાં મગફળીનું પુષ્કળ વાવેતર તો જોવા મળે છે પણ મગફળીમાં મુંડા નામનો રોગ ફેલાયો છે ખેતરોમાં ઇળોનો આતંક જોવા મળી રહ્યો છે મગફળીમાં મુંડા આવતા ખેડૂતોનો ઊભો મગફળીનો પાક બળવા લાગ્યો છે છોડ સુકાવા લાગ્યા છે એક તો મોંઘું બિયારણ અને મોંઘું ખાતર તેમાં હવે દવાઓનો છંટકાવ છતાં મુંડા ખેતરે ખેતરે નુકસાની વેરી રહ્યા છે અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં આ મુંડાની મુશ્કેલીથી ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે જેઓ કહી રહ્યા છે કે હવે શું કરવું કઈ સમજાતું નથી મારે આઠ વીઘાની મગફળી છે પેલા અમે વાવી તે પંદર દિન ઈળ ને હુકો હતો એ મોંઘા ભાવની દવાઓ ખર્ચા કરી કરીને હુકો અને ઈળ અમે મટાડ્યો ત્યાં મુંડા આવ્યા છે હવે આ મુંડા આવ્યા છે આમાં અમે બે દવાના છટકાવ કર્યા છે કઈ મરતા નથી હવે અત્યારે લગભગ દોઢ મહિના ઉપરની મગફળી થઈ ગઈ છે આખું ખેતર તો ખાલી મળ્યું છે થાવા હવે આમાં હું અમારે વાવું એ હું વિચારી રહ્યો છું ને આમાં મેં ખર્ચો કર્યો હોય આઠ વીઘામાં એસી નેવું હજારનું વાવણીથી ત્યાંથી નીંદાયું દાળિયા કરી ખાતી ઐક્યા બિયારણ મોંઘા ભાવના પચાસ હજાર જેવું ખર્ચ થઈ ગયો છે બરાબર ખાતર પોતર નાખીને અને મગફળીમાં અત્યારે સુકારો બહુ આવ્યો છે એમાં મૂંડા અને એવું જીવાત ઝીણું છે કે એની કોઈ સીમા નહીં બરાબર અત્યારે મગફળી ગુંડે ને ગુંડે વહી જાય ત્યાર પછી હવે એમાં આપણે શું વાવવું એવો વિચાર કરીએ છીએ કે ભાઈ આમાં કાઢીને હવે શું વાવવું બરાબર મગફળીમાં આવ્યા છે મૂંડા મૂંડા ખેતર ખાલી થઈ ગયું પાર સાથે ગાની મગફળી કરી સિંગ એમાં મુંડા આવતા અમારા અત્યારે આ ટાઈમે કરવાનું હું વરસાદ સારો જોતા ખેડૂતોએ મગફળી પાછળ મોટો ખર્ચો કર્યો પણ હવે આ મુંડાની આફત ચડી આવી છે અમરેલીના ખાંભા સહિત આસપાસના કેટલાક વિસ્તારોમાં પણ મુંડાનો આતંક જોવા મળી રહ્યો છે જૂનાગઢ તાલુકાનો ખેડૂત અને અમારા ગામમાં અત્યારે સુકારાનો રોગ મગફળી અમારે વાવેતર બહુ વધારે પ્રમાણમાં છે એટલે મગફળીના વાવેતરમાં આજે સુકારાના રોગ એટલે સુકારો એટલે કે થોડું આખો એમનો સારી રીતે ઊભો હોય અચાનક સવારે જાય તો સુકાઈ ગયો હોય એને સુકારો કહેવાય એટલે એના મૂળિયા છે ને મૂળિયામાં એવી જીવાત બેઠી હોય કે એ જીવાત દવાથી ન મળતી હોય અને આપને ખબર પણ ન હોય કે આ જીવાત આવી છે તા તો સવારે જાય તો છોડવા સુકાઈ ગયા હોય આવો પ્રોબ્લેમ અત્યારે અમે બધા ખેડૂ જુનાગઢ તાલુકાના ભોગવી રહ્યા છે મગફળીમાં મુંડા અને જીવાતોના ઉપદ્રવથી પારાવાર નુકસાની થઈ રહી છે સૌરાષ્ટ્રના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે હાલ તો મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો સરકાર સામે આશ રાખી રહ્યા છે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર જો કોઈ સહાય કરે છે તો અમે નુકસાનીમાંથી બહાર આવી શકીએ તેમ છીએ બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ